એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો જે ચેપ્ટર 15 છે સુભાષિતોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ના જે અન્ય સોલ્યુશન છે ગણિત, ગુજરાતી અને પર્યાવરણ, તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે અન્ય સોલ્યુશન જોઈ શકો છો. પ્રશ્ન 1, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તમને આ સુભાષિતમાંથી કયું સુભાષિત સૌથી વધુ ગમ્યું? તો મને કડવા હોય લીમડા, શીતળ એની છાયા, બાંધા હોય અવોરડા તોય પોતાની બાઈ, આ સુભાષિત સૌથી વધુ ગમ્યું. તમને જે ગમ્યું હોય તે લખી શકો છો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2, તમે પોતાના કયા કયા કામ જાતે કરો છો? જાતે કામ કરવાથી તમને 100 લાભ થાય છે. તો હું મારા કપડા જાતે ઘડી કરીને વ્યવસ્થિત કબાટમાં ગોઠવું છું. હું મારા સ્કૂલ તથા ટ્યુશનના બેગમાં ચોપડા ભરવાનું તથા મારું ખાનું વ્યવસ્થિત ગોઠવવાનું કામ જાતે કરું છું. મારી મમ્મીને તેના નાના નાના મોટા કામમાં મદદ કરું છું. જમ્યા પછી મારી ડીશ ચોકડીમાં મૂકવા જાઉં છું. મારું ગૃહ કાર્ય, લંચ બોક્સ, વોટર બેગ, આ દરેક કાર્ય હું જાતે જ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તો વ્યક્તિગત છે. તમે જે કાર્ય જાતે કરતા હોય તે તમારે લખવાનું છે. અને આપણે જાતે કામ કરવાથી 100 લાભ થાય છે, તો આપણે એટલું કામ જાતે કરીએ તો આપણે એટલી મમ્મીને રાહત આપી શકીએ. ત્રીજો પ્રશ્ન, તમારા ઘરે મહેમાન આવે તો તમને ગમે કે નહીં અને કેમ? જો મારા ઘરે મહેમાન આવે તો તે મને ગમે, કારણ કે મહેમાનને આદર આપવો મને ગમે છે, તે આપણી સંસ્કૃતિ છે. મહેમાન આવવાથી ઘરમાં રોનક વધે છે. તમારા ભાઈ બહેન અથવા મિત્રો સાથે ઝઘડો થાય છે ક્યારે ક્યારે? હા, મારા ભાઈ બહેન તથા મિત્રો સાથે ઝઘડો થાય છે જ્યારે મારા અને મારા ભાઈઓ ટીવી એક સાથે જોતા હોય, ત્યારે હું અને મારા ભાઈ એકબીજાની વસ્તુઓ લઈએ, ત્યારે મારા મિત્રો સાથે મારો ઝઘડો થાય ત્યારે, અથવા પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે પણ મિત્રો સાથે ઝઘડો થાય. તો અન્ય કોઈ એવો પ્રસંગ હોય કે જ્યાં તમારે ઝઘડો થતો હોય તો તે તમે અહીં ઉમેરી શકો છો. ઘણીવાર તમે ભાઈ બહેન ટીવી ના રિમોટ માટે કે મોબાઈલ માટે પણ ઝઘડ્યા હશો તો તે પણ અહીં ઉમેરી શકાય. તમે પોતાના કયા કયા કામોમાં બીજાની મદદ લો છો? તો હું મારા સ્કૂલે જવાના કામમાં મને ગણિતના દાખલા ન આવડે ત્યારે, રસોઈ બનાવવામાં અને મારી બુક, પુસ્તક અથવા બીજી કોઈ ખરીદી માટે હું મમ્મી પપ્પાની મદદ લઉં છું. તો અહીં તમે હજી બીજા કામો પણ ઉમેરી શકો, કે ધારે કે તમે કપડાની ખરીદી કરવા જાઓ છો તો એક કામમાં પણ તમે તમારા વડીલોની મદદ લેતા જ હોવ છો, તો એ તમે અહીં ઉમેરી શકો. પ્રશ્ન 2, હવે અહીં વિભાગ અની પંક્તિઓ સાથે બંધ બેસતા બ વિભાગના અર્થો સામે આપણે જે ચોરસ બોક્સ છે ત્યાં યોગ્ય ક્રમ આપવાનો છે. પહેલું છે જાતે કરવું, જાતે રડવું, તો ત્યાં આવશે ઘ, પોતાની મહેનતથી જ આગળ વધવું. જાત વિના સૌ જૂઠું, ત્યાં આન્સર આવશે ક, પોતાના વિના બધું વ્યર્થ છે. જાત વડે ઉદ્ધરવું જી, તો છ, સતત પરિશ્રમ કરવું, આળસ છોડવું જોઈએ, સ્વાવલંબી બનવું જોઈએ. નહીં નયનોમાં નેહ, તો ખ, જેની આંખોમાં સ્નેહ નથી. બાંધવ હોય અબોરડા, તો ત્યાં આવશે ગ, ભાઈ બહેન એકબીજાથી રિસાયા હોય. ચાલે ભાગ્ય ચલંતનું, ત્યાં આવશે ચ, પુરુષાર્થ કરનારનું ભાગ્ય અચળ રહે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી ઘટનામાં તમે સલાહ આપવા કયું સુભાષિત વાપરશો તે એકમમાંથી શોધીને લખવાનું છે. સોનું સસલાને ખૂબ જ ભૂખ લાગી છે, તે રાહ જોઈને બેઠું છે કે કોઈ એના માટે ગાજર લાવે તો તે ખાય. તો તેમાં આપણે સુભાષિત લખી શકીએ, બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભા ઉભેલનું, સુતેલાનું દિશે સુતું, ચાલે ભાગ્ય ચલંતનું, આ રીતે આપણે લખી શકીએ. આગળ જોઈએ, કાલો ચકલો કાવ્યના ઘરમાં માળો બનાવવા માંગે છે, પણ કાવ્યાનો ભાઈ કાનો તેને ઉડાડી દે છે. આવ નહીં, આદર નહીં, નહીં નૈનવમાં નેહ, એ ઘર કદી નહીં જઈએ કંચન વર્ષે મેં, એ સુભાષિત અહીં બંધ બેસતું છે. ગીતા અને ગાર્ગી બંને બહેનોએ એક જ રમકડું જોઈએ છે, આથી તેઓ એકબીજાથી રિસાઈ ગઈ છે. તો સુભાષિત થશે, કડવા હોય લીમડા, શીતળ એની છાયા, બાંધવ હોય અબોરડા તોય પોતાની બાય. ચોથું, નાનકડો પ્રકાશ ચાલતા શીખી રહ્યો છે, તે વારંવાર પડી જાય છે, તેના પપ્પા હવે તેનો હાથ પકડીને ચાલે છે. તો હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ખંત મેં દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. પંક્તિ છે, ખંત જો દિલમાં હોય તો કદી ફોગટ ન જાય.
પાંચ શિયાળામાં શિવાનીને ઘરમાં ભરાઈ રહેવાનું જ ગમે છે, કસરત કરવાનું તે કાલ પર જ ટાળિયા કરે છે. તો બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સુતેલાનું દિશે સુતું, ચાલે ભાગ્ય ચલંતનું. તો આ રીતે આવશે. રેખા અને તેની બહેનપણી રીના બંગલામાં ગઈ, પણ રેખાની મમ્મી તેની સાથે વાત જ ન કરી. તો આવ નહીં, આદર નહીં, નહીં નૈનમાં નેહ, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેહ. અહીંયા આવશે નહીં નૈનોમાં નેહ, અહીં તમારે નેહ લખવાનું રહેશે. પ્રશ્ન ચાર, સુભાષિતની પંક્તિ સાચા અર્થ સામે ખરાની નિશાની કરો. તો જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી, ત્યાં આવશે ક, પોતાનો જ આધાર સાચું, બાકી બધું વ્યર્થ. આગળ જોઈએ, આવ નહીં, આદર નહીં, નહીં નૈનોમાં નેહ, ત્યાં આવશે ક. તો તમારે ક માં ટીક માર્ક કરવાનું રહેશે. ને ત્રણ, તેમાં આન્સર આવશે બ, ભાઈ બહેન ઝઘડે તો પણ પોતાના જ કહેવાય, તો ત્યાં ખરાની નિશાની આવશે. આપેલા સુભાષિતોનો અર્થ સમજાવી તેના આધારે પ્રશ્નના જવાબ લખો. તો તમે સુભાષિત સ્ક્રીન ઉપર વાંચી શકો છો. મિત્ર એવો શોધવું, અર્થ જોઈએ. આ પંક્તિમાં મિત્ર એવો હોવો જોઈએ, આપણા જીવનમાં જ્યારે દુઃખનો કે મુશ્કેલીનો સમય હોય ત્યારે આગળ આવી સાથે રહી મદદ કરતા હોવો જોઈએ, પછી ભલે આપણે સુખી હોઈએ ત્યારે તે પાછળ રહેતા હોય. પ્રશ્ન જોઈએ, તમે સાથ આપતા હોય તેવા ભાઈબંધ કે બહેનપણીનું નામ લખો. તો મને મારી બહેનપણી રાધિકા સાથ આપે છે, મારી નોંધપોથી બનાવવામાં, મારા મુસીબતના સમય જ્યારે હું કોઈ પ્રોબ્લેમમાં હોય ત્યારે અસાઇનમેન્ટ લખવામાં મને મારી બહેનપણી મદદ કરે છે. તો તમને તમારો મિત્ર જે રીતે મદદ કરતો હોય તે તમારે તેના નામ સહિત લખવાનું રહેશે. હવે જોઈએ પ્રશ્ન છ, કોઠામાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો અને વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો પહેલો શબ્દ છે દિન, તો દિનનું જે સમાનાર્થી શબ્દ છે એ છે દિવસ, પણ વિરુદ્ધાર્થી શબ્દ છે રાત. એટલે કે આ સમાનાર્થી શબ્દ છે અને આ તેના વિરુદ્ધાર્થી શબ્દો છે. સન્માન એટલે આદર, વિરુદ્ધાર્થી અનાદર. કટુ એટલે કડવું, વિરુદ્ધાર્થી મીઠું. ઠંડુ એટલે શીતળ, ઉષ્ણ વિરોધી. દુષ્કર એટલે મુશ્કેલ અને વિરુદ્ધાર્થી થશે સહેલું. પ્રશ્ન સાત જોઈએ, નીચેના રૂઢિપ્રયોગો કહેવતો વાક્યો નજીકનો અર્થ ધરાવતું સુભાષિત તમારા પાઠ્યપુસ્તકમાંથી લખો. તો વિના સહકાર નહીં ઉદ્ધાર, તો પાઠ્યપુસ્તકમાં હતું કડવા હોય લીમડા શીતળ એની છાય, બાંધવ હોય અબોરડા તોય પોતાની બાઈ. બીજું, નામ મોટા પણ દર્શન ખોટા. તો આવ નહીં, આદર નહીં, નહીં નૈનોમાં ને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે ને. ત્રીજું જોઈએ, જાત જિંદાબાદ, એટલે કે જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી, જાતે જૂજવું, જાતે ઉદ્ધવ જી. ચોથાનું જોઈએ આન્સર, નસીબ, બેસે ભાગ્ય બેઠાનું, ઉભા રહેલું, સુતેલાનું દિશે સુતું, ચાલે ભાગ્ય ચલંતનું. અને છેલ્લું, પરિશ્રમ, તો હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનું જે ચેપ્ટર છે સુભાષિત તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ.